તમારો લુક વાઇઝ તમે એક નંબર. તમારે હાલમાં કેટલી ગર્લફ્રેન્ડ છે? તમે યુટ્યુબ માંથી કેટલા રૂપિયા કમાવ છો? તમારા મમ્મી પપ્પા છે ને વિડીયો બનાવો તો કેટલો સપોર્ટ કરે છે? મેરેજ ડેટ ક્યારે આવશે ને કેટલો સમય લાગશે? નવા યુટ્યુબર આવે છે એમના માટે તમે શું કહેશો? હાલો મિત્રો, તો એક નવા પ્રોડકાસ્ટ ની અંદર આપણું સ્વાગત છે તમારું બધાનું. અને ખાસ આજે આપણી સાથે એમ કહેવાય કે સોશિયલ મીડિયામાં બહુ તેજીથી ગ્રોથ કરી રહ્યા છે એવા અમારા મિત્ર પણ છે, જેક ભાઈ આપણી સાથે છે આજે. અને અવનવો આપણે સવાલ પૂછશું, જે એમ કહેવાય કે યુનિક યુનિક સવાલ છે, એની શરૂઆત ક્યાંથી કરી તે માંડીને એની ગર્લફ્રેન્ડ કેટલી છે કે પછી કેટલું કમાય છે યુટ્યુબની અંદર, તો ઘણા બધા સવાલ પૂછો. અને વિડીયોમાં ઠેઠ સુધી રહેજો. વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે સ્ટાર્ટ કરીએ જેક ભાઈ ને. તો જેક ભાઈ, પહેલાં તમારે જે કહેવું એ કહી ગયો. જય માતાજી બધાને. મારું નામ છે જનક, નિક નેમ છે જેક. ને આમ ગણો તો કૌશિકભાઈને એના પહેલાં હું વિડીયો જોતો જ્યારે હું યુટ્યુબમાં નહોતો તેથી, ને આજ કૌશિકભાઈની મારું બ્રોડકાસ્ટ લેવા આવ્યા એટલે અમારી માટે બહુ મોટી વાત કહેવાય. પણ કૌશિકભાઈ હું પૂછી તમને નથી ખબર, પણ અમે બે મિત્ર છીએ. આમ તો હું યુટ્યુબમાં આવ્યો ત્યારથી પછી ફ્રેન્ડશીપ થઈ ગઈ, ને આજ કૌશિકભાઈને આવ્યા છે એટલે થેન્ક યુ ભાઈ કે તમે મારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા. તો મારું ગામ છે દિયા. બસ હવે તમારે શું પૂછવાનું છે? હાલો ભાઈ, ગામ ને નામ ને એવું તો બધું આવી ગયું છે, તો હવે જે મેન પોઈન્ટ છે ને એ લઈએ આપણે. તો આપણી સાથે જેક ભાઈ છે, તો એનો થોડુંક તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં કે કયા આ ઘણી બધી ચેનલ મને નથી ખબર, અને તો તમે જ કહી ગયો ભાઈ કઈ કઈ પ્લેટફોર્મમાં કેટલા કેટલા ફોલોઅર છે અને સબસ્ક્રાઈબર છે. મેન તો મારા ઇન્સ્ટાગ્રામમાં છે 60,000 થવા આવ્યા. પછી મેન મારી જેક લાઇફસ્ટાઈલ બ્લોગ ચેનલ છે, એની અંદર મારે થવા આવ્યા છે 30,000+ સબસ્ક્રાઈબર છે. પછી એક જેક શોર્ટ લાઈફ છે, એમાં શોર્ટ વિડીયો બનાવું, એમાં 27,000 થઈ ગયા ખાલી, કંઈક 15 શોર્ટ વિડીયો મૂકે એમાં. જેક લાઇફસ્ટાઈલ બ્લોગનું પેજ છે, તો એમાં 11,000 ફોલોઅર્સ છે. તમે શરૂઆત યુટ્યુબની અંદર વિડીયો બનાવો છો, તો તમને ક્યાંથી આઈડિયા આવ્યો કે આપણે યુટ્યુબમાં વિડીયો નાખીને કંઈક ગ્રોથ મળશે એમ? મને આઈડિયા આવ્યો ટિકટોકમાંથી. ટિકટોકમાં વિડીયો બનાવતો ત્યાં મારે ટિકટોક બેન થઈ ગયું, પછી ઇન્સ્ટાગ્રામમાં આવ્યો, પછી એક વર્ષનું ગેપ લઈ લીધું, પછી પાછો યુટ્યુબમાં રેગ્યુલર કામ કરવા માંડ્યો, બ્લોગ બનાવવા માંડ્યો, ને બસ અત્યારે સારા એવા ફોલોઅર્સ ને સબસ્ક્રાઈબર થઈ ગયા છે મારે. કંઈક આવી રીતે જેકભાઈ શરૂઆત કરી હતી. એમ કહેવાય કે ટિકટોકથી ઘણા બધા ક્રિએટરો છે એ ટિકટોકથી શરૂઆત કરી હતી, ધીરે ધીરે ગ્રોથ મળી ગઈ છે. હા, તમે જોઈ શકો છો ને આ જેકભાઈનું ખેતર છે, અને ખેતરમાં જ કામ કરે છે, અને બહુ આગળ આવી ગયા છે. એમ કહેવાય કે ખેતરમાં કામ કરતાં કરતાં લાઇફસ્ટાઈલ બતાવતા બહુ બધાને પસંદ આવે છે ભાઈના વિડીયો, ને હું પણ પર્સનલી જોઉં છું એટલે બહુ મસ્ત વિડીયો બનાવે છે. તો ત્યાર પછી હવે આપણે બીજો સવાલ ભાઈને પૂછીએ. તો ખાસ તો તમારે આમ તમારો લુક વાઇઝ તમે એક નંબર છો, એમાં કાંઈ ઘટતું નહીં, તમે જોવો છો. તો અત્યારે તમારે હાલમાં કેટલી ગર્લફ્રેન્ડ છે? મારે ભાઈ કોઈ ગર્લફ્રેન્ડ નથી, ને મારી સગાઈ થઈ ગયેલી છે 9 વર્ષ છે, અને આમ ગણો તો નાનપણથી જ નક્કી થઈ ગયેલું હતું કે ભાઈ આવી રીતનું છે એમ, સમજ્યા? એટલે સગાઈ થઈ ગયેલી છે મારી, મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી, ને મારી સગાઈ થઈ ગયેલી છે ભાઈ. તમે ઈ જોવે તો મને કે હવે ભાઈની સગાઈ થઈ ગયેલી છે એટલે ગર્લફ્રેન્ડ છે નહીં. અત્યારે તમારો લુક સારો છે, તો આમ પ્રપોઝર ઘણા બધા આવતા છે ને તમારા ઇન્સ્ટાગ્રામ? નહીં નહીં, કારણ કે પેલા મારે એવો ટાઈમ જ નથી રહેતો કે એટલા બધા મેસેજ સીન કરી શકું, કારણ કે ડેલી બ્લોગિંગને બીજી ચેનલ વાંકું છું એટલે એટલો બધો ટાઈમ જ નથી રહેતો. કે મેસેજ તો રોજના ઇન્સ્ટાગ્રામમાં ગણું તો ઘણા બધા 60-70 મેસેજ હોય, પણ ડેલી એટલો ટાઈમ નથી રહેતો મારે કે હું કોઈને મેસેજ સીન કરી શકું. હા, એ તો એક નોર્મલ પ્રશ્ન હોય. ઘણા બધા ક્રિએટર એમ કહેતા કે ભાઈ આ બધા થોડાક મોટા થઈ ગયા એમ કે મેસેજનો જવાબ નથી આપતા, પણ રિયાલિટી એવી ન હોય. કે રિયાલિટી એમ હોય કે ભાઈ કાંઈનું કાંઈ કામકાજ હોય સોશિયલ મીડિયાનું, કેટલા બધા પ્લેટફોર્મ મેનેજમેન્ટ કરવાના હોય એટલે રિપ્લે ન આવે એટલે કોઈને એવું ખોટું નહીં લગાડવું. પણ આપણે ડેલીમાં એટલું બધું કામ કરતા હોય એટલે એટલો બધો સમય ન રહે. ત્યાર પછીનો એમ કહેવાય કે આ એક સવાલ હોય ને ઇમ્પોર્ટન્ટ હોય, કેમ કે હર કોઈ યુટ્યુબરનો ઇન્કમની વધારે બધાની ઈચ્છા હોય જાણવાની. તો જેકભાઈને આપણે ઇન્કમ રિવીલ કરીએ આજે. તો પૂછીએ ભાઈને કે તમે યુટ્યુબમાંથી કેટલા રૂપિયા કમાવ છો? યુટ્યુબમાંથી આમ પ્રોપર તો તમને ખબર છે કે એટલું બધું કંઈ મહિનાનું કંઈ નક્કી ન હોય, ક્યારેક આવે તે નહીં આવે, પણ અત્યારે એટલી ઇન્કમ આવે છે કે રિયલમી રેડમીનો કંઈક 6-4 GB વાળો એક મોબાઈલ મંથમાં લેવા જાય એટલી આવે. પણ સારી છે એમ કે આવું નહોતું વિચાર્યું કોઈ દિવસ. તો મહિનામાં ભાઈ એટલી ઇન્કમ છે, તમે સરસ માની લેજો. રેડમીનો 6 GB વાળો ગમે ફોન એકાદું લઈએ કે ભાઈ, અને સરસ. ત્યાર પછીનો સવાલ એ છે કે તમે યુટ્યુબની અંદર વિડીયો બનાવો છો, તો ગામ લોકોના કેવો આમ રિએક્શન આવે છે કે શું કહે છે ગામ લોકો વિડીયો બનાવે? ગામ લોકો તો અમુક આપણને તો ખબર ન હોય, પણ અમુક સારું કહેતા હોય ને ખરાબ કહેતા હોય, પણ આપણે વિડીયો બનાવતા હોય તો
નેગેટિવ હોય ને પોઝિટિવ હોય એટલે એટલી બધી જાણ નહીં દેવાની, આપણે આપણા વિડીયોમાં જાણ દેવાની. અમુક લોકો આપણું સારું કહેતા હોય ને અમુક ખરાબે કહેતા હોય કે જો આ કેવા વિડીયો બનાવે ને ઘર બતાવે ને એવું કહે, અમુક ફેમિલીને એવું માનવું હોય, એટલે ગામડામાં વધારે એવું હોય, એટલે એવું કંઈ વિચારવાનું નહીં, આપણા વિડીયો પર ને આપણા કામ ઉપર ફોકસ કરવાનું. એ મેઇન વસ્તુ છે, કેમ કે ગામ લોકોના તો નેગેટિવ પોઝિટિવ રિવ્યુ આવવાના, તમે કામ કરતા રહેવાનું છે, આપણે બીજું કંઈ નહીં. ત્યાર પછીનો એમ કહેવાય કે ઘણા બધા એવા ઓલા હોય કે ઘરેથી ફેમિલી કઈ રીતનું સપોર્ટ કરે, તો જેકભાઈનું ફેમિલી પણ હારે છે. તો જેકભાઈને આપણે પૂછીએ કે તમારા મમ્મી પપ્પા છે એ તમે વિડીયો બનાવો તો કેટલો સપોર્ટ કરે છે તમને? મને સપોર્ટ કરે જ છે. મેં પહેલાંથી મારા પપ્પાને કીધું હતું જ્યારે મારે યુટ્યુબમાં આવવાનું હતું ને જ્યારેથી, કે મારે વિડીયો બને એવું બનાવવાનું છે, એટલે આ મોબાઈલ લીધો, કારણ કે આપણી પરિસ્થિતિ એવી હોય નહીં કે મોબાઈલ લઈ શકીએ. એટલે હવે તો મારી કરતા મારા પપ્પાને સબસ્ક્રાઈબર ભેગા થાય, એવું છે આ બગડાડ્યા થાય તે ઘણા ભેગા થાય. આ કાલે જ 17 તારીખે ઉષાકોટના કરહાળનો ભાઈ જવાનો એ વિડીયો દેખાડતો, મેં કીધું સૌ તો ભાઈ હું અમારો જવાનો બનાવે છે વિડીયો, એટલે મારા પપ્પાને વધારે બહાર જવાનું હોય એટલે ભેગા થાય. ને હું મારા મમ્મીને એને કહેતો કે મારે વિડીયો ને એવું બનાવવું છે, કે બને પણ તારું જે કામ છે એ કરતો રહે, એકદમ મૂકી દેમાં, તો પછી હું હીરાનું કામ કરતો જાઉં ને અત્યારે યુટ્યુબમાં કામ કરું, એટલે જે કામ કરતા હોય એ કરતા રહેવાનું ને આપણું કામ કરવાનું. એ મારા ફેમિલીનો મને ફૂલ સપોર્ટ છે, કે વિડીયો ભાઈનો બધાનો, મારા આખી ફેમિલીનો મારે ફૂલ સપોર્ટ છે અત્યારે. તો એક ભાઈ કીધું એમ કે જે કામ કરો છો, એના મમ્મી પપ્પાએ કીધું કે જે કામ કરો છો એ કરવાનું છે, વિડીયો બનાવો તો બનાવો. એટલે ખાસ જે લોકો યુટ્યુબમાં આવે છે ને એના માટે પણ છે આ, કે તમે યુટ્યુબમાં આવતા હોય તો જે કામ કરો છો એ તો કરવાનું, સાઈડમાં યુટ્યુબ લેવાનું, કેમ કે આની કોઈ ફિક્સ હોય નહીં કે કેટલી ઇન્કમ થાય, શું છે, આ ક્યારે ઓલું થઈ જાય એનું નક્કી નથી ને. એવું એટલે આપણે મેન ધંધો છે એ તો કરવાનો, તો ફેમિલી પણ ફૂલ સપોર્ટ કરે છે જેકભાઈને. બસ બીજું તો શું જોવે, આપણે ફેમિલી સપોર્ટ કરતા કરે એટલે આપણું કામ આપણે કરતું રહેવાનું, બાકી જે બોલાઈએ એ નહીં જોવા. તો જેકભાઈને એમ કહેવાય કે બાઇક પણ બહુ યુનિક છે, સ્પોર્ટ બાઇક છે, તો શોખ તો ભાઈ ને છે, તો પૂછી ભાઈ તમારો શોખ. શોખ તો મારે બાઇકનો મને બહુ શોખ હતો, પણ ઘેરે એટલી બધી પરિસ્થિતિ નહોતી, તે મેં કીધું મારે એક સ્પોર્ટ બાઇક લેવી, ઘેરે વાત કરી કે એટલી બધી મોંઘી થોડી લેવાય એમ. ત્યારે હીરામાં બરોબર તેજી ને હું હીરાનું કામ કરતો, હજી હીરાનું કામ કરું જ છું, પછી કે તું કામ તારે હાથે લે એમ, તે મેં હાથે હીરા ગઈ ને જ્યારે જેટલો પગાર થતો એ ભેગા કરતો હતો પૈસા, ને એમ કરીને મારો શોખ પૂરો કર્યો હતો, કારણ કે ફેમિલીનો સપોર્ટ હતો કે તારે જેવી બાઇક લેવી એવી. એટલે મને બાઇકનો બહુ શોખ છે, સ્પોર્ટ બાઇકનો વધારે. પણ હજી આમ કોઈ ડ્રીમ કાર કે પછી બાઇક ડ્રીમ કંઈ છે આમ? ડ્રીમ કાર તો બહુ મોંઘી મોંઘી હોય, કારનું તો નહીં વિચાર, પણ જ્યારે ભવિષ્યમાં ક્યારેક આગળ વધશું તો એક સ્પોર્ટ બાઇક લેવાનો વિચાર છે. જ્યારે વધારે આગળ વધશું તો ભગવાનની દયા થાય તો એક જરૂરથી એક મારે એક બાઇક લેવાની છે, એ તે બહુ અલગ સી છે. કઈ આમ કઈ નામ બામ છે? હા, યમહાની જ છે, મેં અત્યારે MT છે તો એનું ઓછું મોડલ લેવાનો વિચાર છે, અને એ સુપર બાઇકમાં જ આવે, પણ એટલા બધા આવડે પૈસા નથી, કારણ કે લાખોમાં આવે, ને ખાલી શોખ છે એમ કે વિચાર છે, એ તો થવાનું નથી, પણ જોઈશું ભવિષ્યમાં. અને ખાસ તો સપના તો જોવા જ પડે ભાઈ, ગમે મોટા જોવાના, હલકા હલકા સપના જોવા પડે, સપના જોવો તો તમે પૂરો કરવાની તમને ઓલી મળે, એટલે સપના જોતા રહેવાના. જેકભાઈને સ્પોર્ટ કાર બાઇકનો શોખ છે તો આપણે પ્રાર્થના બધા કરીએ કે જેકભાઈને ઝડપથી આ સ્પોર્ટ બાઇક છે એ આવી જાય. સ્પોર્ટ ની સુપર બાઇક, સુપર બાઇક ભાઈ, આપણે સુપર બાઇક આવી જાય ભાઈ. બાઇક નો બહુ મને શોખ, એટલે ખાલી સપના જોવામાં શું વાંધો છે, એની પાછળ મહેનત કરો, તમારે મહેનત કરતી રહેવાની એટલે તમારા સપના ઓટોમેટિક પૂરા થતા જાય છે. બાકી તો બસ એક બાઇક નો વધારે શોખ, પણ બીજું તો કઈ એટલા બધા અર્નિંગ છે એની ભાઈ હું લઈ લઈ. ત્યાર પછી મેં જેકભાઈના ઘણા બધા વ્લોગ જોયા છે એની ચેનલમાં, તો એમની ચેનલમાં ખાસ મેરેજ નો બહુ હાઇપ બનાવે છે ભાઈ. તો આપણે આજ ફાઇનલ પૂછી જોઈએ કે ભાઈ તમારી મેરેજ ડેટ ક્યારે આવશે ને કેટલો સમય લાગશે મેરેજ કરવાના? મેરેજ કરવાનો ભાઈ વાર લાગી જાય 3-4 વર્ષ. 3-4 વર્ષ વ્યા થાય? હજી તો હું નાનો જોઈ લે ભાઈ. તો ભાઈજી કઈ નક્કી નથી મેરેજ નું, ભાઈ ક્યાંથી કરે એમ, પણ ક્યારે કરો ત્યારે ઇન્વાઇટ કરજો પાછા. હા, એ તો કેવું તો પડશે ને તમને, બધાને સ્પેશિયલ મારે વિડીયો બનાવો બરકવાના જ છે, સ્પેશિયલ બધાને બોલાવાના છે, કારણ કે જેટલા ફ્રેન્ડ હોય એને તો બોલાવા જ પડે ને, તો જ મજા આવે ને. પણ હજી મારે ભાઈ ઘણી બધી વાર છે મેરેજ કરવાની. ત્યાર પછી આપણે જેકભાઈને પૂછીએ કે જે લોકો અત્યારે યુટ્યુબમાં આવે છે, નવા યુટ્યુબર આવે છે, એમના માટે તમે શું કહેશો? એમના માટે તો ખાસ એટલું કહેવા માગે કે, કારણ કે ઘણા બધા કહેતા હોય કે તમે અમારો વિડીયો પ્રમોશન કરી દો, તો પ્રમોશનનું એમાંથી કાંઈ ફાયદો નથી ભાઈ, હું ખુદ મને ખબર છે, કારણ કે એમાં એટલા બધા વ્યૂઝ નહીં આવશે, અને આવશે તોય એક વિડીયોમાં આવશે, એટલે
કોઈની પાસે પ્રમોશનની ખુદ મહેનત કરો અને વિડીયો સારા સારા બનાવો, નાખા કરો, એટલે તમારે આગળ ગ્રોથ કરશો. તી વિડીયોમાં ઇમ્પ્રુવમેન્ટ લાવો, એકધારું કામ કરો, તો તમને કંઈક વધારે હેલ્પ છે કે કેવી રીતના વિડીયો બનાવવા. બાકી તો એટલું જ કહેવા માગી કે તમે વિડીયો બનાવતા રહો અને મહેનત કરતા રહેજો. જે આવવા માગે છે એની માટે ખાસ કહેવા માગી. ઘણા બધા શેખભાઈને સવાલ પૂછ્યા તમે જોયું હશે, જે એમના વ્લોગમાં એ ક્યારેય નહીં રિવીલ કર્યા હોય એવા સવાલો બધા આપણે પૂછ લીધા છે. તો ખાસ તો એમ કહીશ કે અમારી ઓડિયન્સ માટે તમે શું કહેશો? બસ કઈ નહીં, આવો નવો સપોર્ટ કરતા રહેજો અને અમે આવીને આવી મહેનત કરતા રહીશું. બીજું તો હું કહીશું, કહો. જેકભાઈનું એમ કહેવાય કે આ રીતનું કંઈક પ્રોડકાસ્ટ હતું અને ખાસ તમને ગમ્યું હશે. આ જોકે પહેલું જ પ્રોડકાસ્ટ આપ્યું છે આપણી ચેનલ માટે, એટલે આપણને બહુ સારી વાત કહેવાય કે ભાઈ આપણી ચેનલમાં પહેલું પ્રોડકાસ્ટ જેકભાઈ આપ્યું. અને ખાસ જેકભાઈની બધી જ લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે, યુટ્યુબ ચેનલથી માંડી અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, તમામ જેટલા જેટલા પ્લેટફોર્મ છે ભાઈના એટલા બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો ખાસ ચેકઆઉટ કરજો અને ટાઇટલમાં પણ મેન્શન છે જેકભાઈની જે વ્લોગિંગની ચેનલ છે એ, તો એ બધા ખાસ જોજો. બસ બાકી આવો નવો સપોર્ટ આપતા રહેજો. ફરી પાછા મળશું એક નવા પ્રોડકાસ્ટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.